श्री कृष्ण परम ब्रह्म भगवान पुरुषोत्तम उपाश्येष्ट देहो न सर्वाविर्भाव कारणम। घणी घणी वातो थई कथामां भावनगरना राजा भाईनी वात आवी, पाणवीना पूंजा डोडियानी वात पण आवी। छेल्ला एक મહિનામાં આપણી સંસ્થા દ્વારા બે કથાઓ થઈ। માર્ચ મહિનાની 23, 24, 25 એ સણોસરામાં કથા હીરાભાઈની સ્મૃતિમાં હતી, 20, 21, 22 અહીંયા અત્યારે મંથલીમાં કથા થઈ। બંને કથા ગત આત્માની પુણ્ય સ્મૃતિમાં થઈ છે। આ પ્રસંગે વિશેષ નહીં તો એટલું તો આપણે દરેકે સમજવું પડશે, આપણા માટે આપણા પછી જે કંઈ થાય એ સ્મૃતિમાં થાય તો ઠીક છે, પણ મોક્ષાર્થે કંઈ કરવું ના પડે એવું જીવન અત્યારથી જીવવું પડે। જો અત્યારે ન સમજીએ તો મોક્ષાર્થે કથા કરવી પડે। સમજણ વસ્તુ બહુ અગત્યની છે, જાજુ ન સમજી શકાય તો જૂની એક કહેવત હતી કે કાંઈ ન જાણીએ તો ધોહરા હમે તાણીએ। આ કહેવત શેના ઉપરથી પડી છે? જૂના જમાનામાં ગાડાની અંદર ઓલા લાકડાના પૈડા હતા, પછી લોખંડનો ધરો વચ્ચે હોય, બેરિંગ સિસ્ટમ ત્યારે નહોતી રાજુભાઈ, ત્યારે બેરિંગ નહોતા, એટલે બેરિંગની જગ્યાએ એડિયાનું જે તેલ આવે ને એના પોતા આ મીટવાના હોય, એ લાકડાને ઘસાવા ન દે, અવાજ ન આવે, અને બેરિંગનું કામ એ પોતાથી થાય। હવે એક ભાઈ થોડોક નવો ખેડૂત થઈશે ને એ પોતા ચડાવતો હતો, હવે એમાં જો હવરા માટી મારવી પડે, જો ઊંધું થાય ને તો ગાડું હાલે તો એ પોતા નીકળી જાય, ઉભરી જાય તો નીકળી જાય। હવે આ કંઈક આમ ચડાવવું કે આમ ચડાવવું, આમ ચડાવવું કે આમ ચડાવવું, એમ પર્યાણ કરે તેમાં એક બાઈ માણસ પાણી ભરીને ત્યાંથી નીકળ્યા, એ બોલતા ગયા હાલતા હાલતા, કાંઈ ના જાણીએ તો ધોહરા હામે તાણીએ, એમ એટલે ધોહરા બાજુ આટી મારો એટલે હવરું થાય એમ। એટલે ઘણી વખત જીવનની અંદર એવું થતું હોય, ભણેલા ભૂલી જતા હોય ને ભણ આગળ રહી થઈ જતા હોય, એટલે કાંઈ ન સમજીએ તો ભગવાન સામી, મોટા સત્પુરુષ સામી અને સત્સંગ સામી જો નજર રાખીને મીંડા રહીએ તો કઈ વાંધો આવે નહીં, પણ જો સુખ સામી, સગા સંબંધીઓ સામી, લૌકિક સુખને માટે જો મીંડા રહેવું તો તકલીફ મોટી છે। કેવી તકલીફ છે એની દ્રષ્ટાંત એની વાત તમને કરું, આમાં ઝીણાભાઈની વાત કથામાં થોડીક આવી। ઝીણાભાઈના ભાઈ દાદાભાઈ એ જમનાવડ રહેતા, જેનો ગરાસ ભાગ એને જમનાવડમાં આવેલો, જૂનાગઢમાં જે હાલ મંદિર છે એમાં દીવાનખાનું જે આગળના ભાગમાં જે મંદિરના આગળનો ભાગ છે ને એમાં દીવાનખાનું હતું, એ ઝીણાભાઈનો ભાગ હતો, અને અત્યારે જે મંદિર છે ને એ વાડી વાડી હતી એ દાદાભાઈની ભાગમાં આવેલી હતી।
એટલે દાદાભાઈ અને ઝીણાભાઈ બંને ભાઈઓએ જૂનાગઢ મંદિરમાં પોતાની જમીન અર્પણ કરી દીધી. મૂળ સંકલ્પ હતો ઝીણાભાઈનો કે સોરઠના ભક્તોને માટે મંદિર કરવાનો. હવે દાદાભાઈએ જમીન આપી, ઝીણાભાઈ તો મહારાજની હયાતીમાં થામમાં વહી ગયા, દાદાભાઈ બહુ મોડા થામમાં ગયા. ગુણાદિતાન સ્વામીના વખતમાં જ્યારે જૂનાગઢના મહંત ગુણાદિતાન સ્વામી હતા ત્યારે દાદાભાઈ જમનાવડથી દર્શન કરવા માટે આવેલા. દાદાભાઈને જોઈને સ્વામી બહુ રાજી થયા કે તમે આ મંદિર માટે જમીન આપી, તમારી વાડી અહીંયા આપી, તમે બહુ મોટું કામ કર્યું, બહુ મોટી સેવા કરી. આ તમારી જગ્યામાં ઠાકોરજી બિરાઈ જા, અહીં રોજ આરતી થાય, રોજ હરે થાય, રોજ કથા વચાય, રોજ કેટલા સંતો ભજન ભક્તિ કરે, તમને બહુ મોટું ફળ મળ્યું. માટે સ્વામી રાજી એવા થઈ ગયા દાદાભાઈને, દાદાભાઈ આજ તો માગો, જે માગો ને જે ધામ કયો એ ધામ તમને આપી દે. ગુણાદિતાન સ્વામી એવા રાજી થઈ ગયા. ત્યારે દાદાભાઈ કહે, સ્વામી માગું તો ખરા, કારણ કે દાદાભાઈને ઝીણાભાઈને સત્સંગ પહેલેથી સારો, દાદાભાઈને સત્સંગ ઓછો, પણ તમે કંઈક વેરાયટી બતાવો, હું તમે આપવાના છો, કેવું આપી શકો, કંઈક બધું નમૂના બતાવો, તો એમાંથી હું પસંદગી કરું ને. એટલે ગુણાદિતાન સ્વામી જુદા જુદા લોક, જુદા જુદા ધામ, એનું બધું સુખ, એનું બધું વર્ણન કરી દીધું. સ્વર્ગનું, સત્યલોકનું, કૈલાસલોકનું, ગણપતિના લોકનું, ભૂમા પુરુષના લોકનું, એથી આગળ આવતા ગોલોકનું, અલા બદ્રિકાશ્રમનું, શ્વેતદ્વીપનું, વૈકુંઠનું, પછી ગોલોકનું વર્ણન કર્યું. તો ગોલોકમાં તો બહુ સુખ, બહુ જાહો જલાલી. અને એ વર્ણન જ્યારે સાંભળ્યું ને ત્યારે દાદાભાઈ કીધું ગુણાદિતાન સ્વામી, બસ આ મારે જોઈશ, આ મને આપી દે. તો ગુણાદિતાન સ્વામી કે હજી તો બાકી છે, આગળ હજી તો અધૂરું છે, હજી તો અક્ષરધામની વાત બાકી છે. દાદાભાઈ કે બસ બીજું કઈ મારે હવે સાંભળવું નથી, મને આપી દેવી. સમજાણો હું કામ એમ થયું, કેવડી મોટી જેની સેવા હતી, જેને સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણને પોતાનો દસ્તાવેજ જમીનનો કરી દીધો. ગુણાદિતાન સ્વામી જેવા અક્ષર મૂર્તિ એ રાજી થઈને કે છે કે માય કાંઈ તો આપી દઉં છે, કે પણ એ અટકી ગયા. શા માટે આવું થયું? સુખ સામી નજર હતી. એટલે રાજાભાઈને પણ એમ જ થયું ને. રાજાભાઈનો પ્રસંગ આવ્યો ભાવનગરના શ્વેતદ્વીપમાં ગયા, મહારાજને કે બસ મારા જેવા અહીંથી જવું નથી, પાછું દેહમાં અહીં જ રાખી દે. એનું તેજ, એની શીતળતા અને એ બધું જોયું ને તો એમ થઈ ગયું અહીં રાખી દઉં. એટલે જો પુરુષોત્તમ નારાયણ સ્વામી, એક ગુરુ સ્વામી, એક ઈષ્ટદેવ સ્વામી, એક સત્સંગ સ્વામી જો નજર નહીં હોય તો આપણે માટે પણ આવી પરિસ્થિતિ આવીને ઊભી રહી. આ બહુ સમજવા જેવું છે. અને જો એક સ્વામી નજર હશે તો જેવો તેવો જીવ હોય છે ને એ પણ કામ કાઢી જાય. જોબન પગી જેવો કામ કાઢી ગયો, વિચાર કરો. રાજા મહારાજાઓ રહી ગયા અને જોબન પગી જેવો કામ કાઢી ગયો. જોબન પગી કેવો લૂંટારો, લૂંટફાટ કરનારો, પણ જ્યારે એને સત્સંગ થયો ત્યારે એની નજર ક્યાં સ્થિર થઈ ગઈ? મહારાજની મૂર્તિમાન, મહારાજના સ્વરૂપમાં વૃત્તિ સ્થિર થઈ. અને એનો પ્રસંગ એવો સાબિતીપૂર્વકનો પ્રસંગ એવો બોલે છે કે એને એવો સંકલ્પ કર્યો કે મારે મહારાજના ચરણની રજ રોજ પ્રસાદીમાં ભોજનની સાથે લેવી. મહારાજ ધામમાં ગયા એ પહેલા એને હુજી ગયું કે આવું મારે કરવું છે.
ગઢડા આવ્યા વડતાલથી, અને પોતે પગી. પગી કેને કહેવાય? તો કે પગેરું કાઢે ને એનું નામ પગી. પગી શબ્દ સાચો એ છે, મટાણા કે દરવાજે બેહે પગી એમ નહીં, પગેરું કાઢી શકે ને એ પગી કહેવાય. પગેરું એટલે કે માણસ આયલો ગયો હોય, એક ગાંવ સુધી વયો ગયો હોય, પણ એને પગલે પગલે જઈને ક્યાં માણસ ગયો એ પકડી પાડે, એનું નામ પગી કહેવાય. એમ જોવન પગી અસલ પગી હતા, કે મહારાજના પગ જ્યાં પડ્યા છે એ પ્રસાદીની રજ મારે લેવી છે. ગઢડા આવ્યા, હવે મહારાજ જ્યાં જાય ને ચાખડી પહેરીને જાય, બહાર જાય તો મોરડી પહેરી જાય, દરબારગઢમાં અક્ષરવડીમાંથી દરબારગઢમાં આવે તો ચાખડી પહેરી હોય, પાડા તરત ચાખડી મૂકે ને મારા ચાખડી ઉપર માહિલા આવે, હવે રજનો કઈ મેળ ખાય નહીં. પછી જોબન પગી કે મારી થોડીક જૂની કળા વાપરવી પડશે, ચાખડી ચોરી લઉં તો આ કામ થાય. એટલે એને શું કર્યું, ચાખડી હતળ દીધી, મહારાજની ચાખડી હતળ દીધી. મહારાજ કે મારી ચાખડી કોક ચોર લઈ ગયું, ચાખડી નહોતી. મહારાજ ઉઘાડે અક્ષરવડીમાંથી દરબારગઢમાં હાલીને આવ્યા, ઉઘાડે પૈકી. અને પછી જોબન પગીએ પાછળ ખોબે ખોબે બધી રજની પોટલી બાંધી લીધી. પછી મહારાજને સભામાં વાત કરી, કોણ ચોર છે અમારો ચાખડી લઈ ગયો. પછી જોવન પગીને એ પાછા નિખાલસ થઈ ગયા કે મહારાજ હું ચોર છું કે મેં તમારી ચાખડી લીધી. એમ કઈ લે આવ્યા, મહારાજને આપી. પણ એ રજનું પછી એને શું કર્યું, ઘરે રાખી. એના ઘરનાને કીધું કે હું જમવા બેસું ચપટી એક રજ રોજ મારી થાળીમાં મૂકવી. કેટલા વર્ષો સુધી રજ આવેલી, મહારાજ ધામમાં ગયા પછી રજ આવેલી. પછી એક દિવસ એવો આવ્યો કે રજ ખૂટી ગઈ થાળીમાં નહીં. પછી પૂછ્યું ચોબન પગીએ, કેમ રજ કેમ નથી? તો કે એ તો થઈ રહી. ચોબન પગીએ થાળી પાછી ઠેલી દીધી, જઈમાં નહીં. પછી એને મોઢામાં અનાજ મૂક્યું નહીં. વિચાર કરો કેટલી સમર્પિત ભાવના પરમાત્મા પ્રત્યે એને થઈ ગઈ. ચોર લૂંટારાને જો થઈ જતી હોય તો પછી આપણને ના થાય. પણ દ્રષ્ટિ સાચી મળવી જોઈએ અને દ્રષ્ટિ સાચી ખુલવી જોઈએ તો આ કામ થાય. મહારાજની સામે નજર હતી તો એનું કામ થઈ ગયું. સુખ સામે નજર હોત ને કે હરી સત્સંગ કરી લઈ ને કંઠી માંદી લઈ ને હવે મોજ પડી જાય, સામે ને એને કોઈ દુખી ના હોય તો ખૂબ સુખ મળે ને, તો કઈ મેળ ખાય નહીં. મૃત્યુ સમય તો સમુદ્ર જેવો છે. નિષ્કુળાન સ્વામી ધામમાં ગયા ને, રામાન સ્વામી તેડવા એવા પેલા નિષ્કુળાન સ્વામી ને, નિષ્કુળાન સ્વામી ના પાડી દીધી, હું તમારી સાથે નહીં આવું. નહીં તો નિષ્કુળાન સ્વામીને કઈ રામાન સ્વામીની નિષ્ઠા ઓછી નહોતી. મયારામ ભટ્ટે કીધું તું એને, મહારાજ રામાન સ્વામી કેવરાયું તું, હવે જેને દર્શન કરવા હોય લોજ જાય નીલકંઠ વર્ણીના દર્શન કરવા, અહીંયા ભૂજ ના આવે. એમ મયારામ ભટ્ટે લાલજી સુતારને કીધું તું, તોય ના ગયા અહીંયા લોજ, ભૂજ ગયા. કે રામાન સ્વામીને મૂકીને બીજાને દર્શન થોડોક કરાય, આવી નિષ્ઠા હતી રામાન સ્વામીની. પણ અંત સમૂહ આવ્યો, મહારાજની નિષ્ઠા ત્યાં પછી રામાન સ્વામી ધામમાં તેડવા આવ્યા ધામમાંથી, કે તમારી સાથે નહીં આવું, સહજાન સ્વામી આવશે ને તો આવીશ. એટલે આપણી દ્રષ્ટિ કઈ વસ્તુ પર છે, નિતર સ્વામી કે દુબળા વાણિયાનો ક્યાં હાથ કહેવાય, અજમે હાથ, એવું નથી ને. એટલે આ ભક્તોના જેની સ્મૃતિઓમાં કથા થઈ છે એ ભક્તના જીવનમાંથી દરેકે આ શીખવા જેવું છે. યજમાનશ્રીની ઘણી વાત થઈ ગઈ, ટૂંકમાં થોડુંક કહી દઉં કે ભલે પોતે અભણ છે, વાંચતા આવડતું નથી, છતાંય એને સત્સંગ પ્રત્યેની નિષ્ઠા આજ દિવસ સુધી અચળ રાખી. ખાલી નિષ્ઠા નહીં, પછી એનો મોટેનો ભોગ પણ એવો ને એવો રાખ્યો.
આપણે ઉબેણ કાંઠે જે જમીન લીધી ગુરુકુલની 15 વર્ષ લગભગ થયા છે, ને કે બાપા 15 વર્ષ થયા. એ 15 વર્ષ થયા એમાં આંબા વાવ્યા, એ આંબા બાપા ઉછેરે છે. જો એની પાસે નથી એને છોકરા, નથી એને ખેતી ઘરની, એક નાનું એવું જેવું તેવું મકાન રહેવા પૂરતું છે, નથી કોઈ પેઢી, કાંઈ નથી. જે કાંઈ આ કથા કરાવી કેમાંથી કરાવી? તો કે એને પહેલાં મજૂરી કરીને જે પૈસા ભેગા કર્યા હતા એમાંથી આ કથા કરાવી છે. બીજા કોઈ પૈસા આપ્યા એમાંથી નહીં હો ચુનીભાઈ, મજૂરી કરીને જે પેલા ભેગા કરેલા છે ને એમાંથી, મરડમૂડીમાંથી આ કથા કરી. 15 વર્ષ થયા એ બાગ ઉછેરે. પાછું સેવામાં જો એનું કઈ આપતા નથી ગુરુકુળે, ને ગુરુકુળ એનું એને રોજ નથી આપતા કે મહિનો નથી આપતા કે વર્ષ નથી આપતા. 15 વર્ષમાં ગુરુકુળે કોઈ દી એને કીધું નહીં કે અમે તમને કંઈક આપીએ, એને કોઈ દી કીધું નહીં મને કંઈક આપો. કેવી મજા છે જો, એની બાગ ઉછેરી. પાછા 2 વાર અહીંયા આવે, 1 વાર બાગે રોજ જાય, 2 વાર આવે અહીંયા. સવારે આવે, કલાક 1.5 કલાક સભામાં બે કથા વચાતી હોય તો સાંભળીને તારે માળા ફેરવે. પાછા બપોર પછી આવે 5 વાગે, પછી સાંજે સભા પૂરી કરીને જાય, 5 વાગે 6 વાગે આવે, પછી સાંજે સભા પૂરી કરીને. હમણાં હવે થોડુંક હાલવામાં ઓછું થયું એટલે સભામાં નથી રોકાતા, કારણ કે જેને માટેની નિષ્ઠા હોય એને માટે પાછું કંઈક થવું જોઈએ ને તો નિષ્ઠા કહેવાય. એમ તમે એના માટે કંઈ કરો નહીં ને એમને એમ કહો કે અમને નિષ્ઠા નિષ્ઠા, તો કંઈ નિષ્ઠા નહીં. મહારાજ એના શબ્દોમાં લોહિયાના 3જા વતાવત પ્રમાણે જુઓ તો ભગવાનનો સંતનો જેને મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તેને ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય. એને અર્થે લોકલાજનો ત્યાગ કરે, કુટુંબનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. એમ જેને જેનો નિશ્ચય છે, જેની નિષ્ઠા છે, એને માટે કંઈક કરી છૂટવું જોઈએ તો એ સાર્થક ગણાય. અને તો એ બાજુ વૃત્તિ તમારી છે એમ નક્કી થાય. તો તમે નિષ્ઠા અહીંયા રાખો અને તમે ઘરમાંથી જ નવરા ના થાવ અને રાત્રિ દિવસ એના જ સંકલ્પ કર્યા કરો અને એને જ માટે કર્યા કરો, સત્સંગને માટે જો કાંઈ ન કરો તો સત્સંગની નિષ્ઠા નથી. માટે બહુ વિચાર કરો. આ પ્રસંગે જીવનમાંથી ઘણું બધું સમજવા જેવું, લીધા જેવું છે એ લેવું. આ લૂંટવાનો સમય છે. પૂર્વ વક્તાઓએ ઘણાએ કીધું કે મહારાજ છતાં સંતો હરિભક્તો હતા, અત્યારે નથી એમ સમજવું નહીં. ભગવાનના ભક્ત છે એ ચિત્રે વિટા રતન હોય, આમાં કેટલા એવા ભગવાનના ભક્ત છે, પણ આપણને ઓળખાય ત્યારે થાય. આવો કંઈક પ્રસંગ નીકળે તો કંઈક એની વાત થાય, નહીતર તો કેમ વાત થાય એમ. એટલે બહુ વિચાર કરો અને કમાણી કરવાનો આ અવસર છે સત્સંગમાં ભગવાનના ભક્તના ગુણ લઈ અને આપણા જીવનમાં એ ગુણો સાર્થક થાય એવો પુરુષાર્થ કરતા રહી. એટલે લાભ લાભ અને લાભ છે સહજાનંદ સ્વામી મહારાજ.